હવે તમને લોકોને ખ્યાલ છે કે જે ફાર્મસીની જે પ્રોસેસ છે એ કોણ કરે છે? તો કે એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. રેડી? એ ફાર્મસીમાં પણ આપણે બે ટાઈપ આવે છે. કયા કયા? એક તો બી ફાર્મ આવશે અને બીજું આવશે ડી ફાર્મ. તો એસીપીસી દ્વારા શું જાહેર કરી દેવામાં આવ્યું છે? તો કે ભાઈ પ્રોવિઝનલ જે મેરિટ લિસ્ટ છે એ લોકોએ જાહેર કરી દીધું છે. અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું એ સાથે તમારા લોકોનો રેન્ક પર જાહેર કરી દીધો છે કે ભાઈ કયો કયો તમારો રેન્ક છે. હવે આ રેન્કને આધારે તમારે લોકોને મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરવાની છે. રેડી? તો એ તમારા રેન્ક મુજબ તમારે કઈ કોલેજ પસંદ કરવી જોઈએ એની સંપૂર્ણ અને વ્યવસ્થિત માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછી તમારી જેટલી બી એડમિશન પ્રોસીજર થાય છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. ચેનલ ઉપર નવા હોવ તો તમારા જે એડમિશન રિલેટેડ તમામ ડાઉટ છે એ આ ચેનલમાં સોલ્વ થશે. એ માટે આ ચેનલને તમે વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. હવે જો ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હજી હતો કે ભાઈ મોક રાઉન્ડ છે શું? રેડી? તો જે મોક રાઉન્ડ છે એ તમારો પ્રેક્ટિસ પ્રકારનો રાઉન્ડ છે. રેડી? હજી ઘણા લોકોને આ નથી ખ્યાલ કે મોક રાઉન્ડ આખરે છે શું. એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે. હવે આ રાઉન્ડમાં તમારો કોઈ પણ કોલેજમાં વારો આવશે. માની લો કે તમારે છે LM ફાર્મસી કોલેજ છે, તો આમાં તમારી જે બી કોલેજમાં વારો આવશે એ કોલેજમાં તમારે કોઈ બી પ્રકારની ફી ભરવાની નથી. તમારું જે વેરિફિકેશન કરાવવા જવાનું નથી. તમારું જે એડમિશન છે એ ફાઇનલ ગણાશે નહીં. માત્ર ને માત્ર જાણકારી કે આ વર્ષનો ટ્રેન્ડ શું છે. સમજી ગયા? એટલે આમાં તમને લોકોને કોઈ બી પ્રકારની કોલેજ મળશે, તમારું એડમિશન ફાઇનલ ગણાશે નહીં. આના ઉપરથી તમને જે કોલેજ મળે મોક રાઉન્ડમાં એના ઉપરથી તમારે પહેલા રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવાની છે. રેડી? આ વસ્તુ તમે ખાસ સમજી ગયા કે ભાઈ મોક રાઉન્ડ છે એ છે શું. હવે તમે લોકો ખાસ ધ્યાન રાખજો, વિડીયોની શરૂઆત હું કરું છું. કોલેજ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો. તો જુઓ, પહેલી વસ્તુ એ કે તમારો રેન્ક છે એ તમારો રેન્ક એકથી લઈને ભલે 30,000 એકથી લઈને 30,000 ગમે વચારે હોય, તમારો રેન્ક ટૂંકમાં ગમે તે હોય, સમજી ગયા, 5,000 હોય, 10,000 હોય, 20,000 હોય, 30,000 હોય કે 50,000 હોય, તમારો રેન્ક ગમે એ હોય તો પણ તમારે સૌ પ્રથમ 6-6 જે ગવર્મેન્ટ કોલેજ છે એ તો તમારે ચોઇસ ફિલિંગમાં એડ કરવાની જ છે. રેડી? ગમે તે હોય તમારો મેરિટ રેન્ક A to Z, સમજી ગયા? તમારે શું કરવાનું? 6 ગવર્મેન્ટ કોલેજ છે જે બી ફાર્મ માટે છે એ તો તમારે એડ કરવાની જ છે. એટલે તમને લોકોને ભલે તમને એડમિશન તમને ખબર છે કે ભાઈ અમારો રેન્ક આ છે ને એ મુજબ મળી શકે એમ નથી, તો પણ સિલેક્ટ કરવાની છે. રેડી? હવે જુઓ, તમે 6 ગવર્મેન્ટ કોલેજ તો તમે લોકોએ હવે નાખી દીધી. બીજા સ્ટેપમાં તમારે લોકોએ શું ધ્યાન રાખવાનું છે કે માની લો કે હવે તમને ખબર હોય કે ભાઈ તમને 6 ગવર્મેન્ટ કોલેજમાં નથી મળતું, તો તમે જે વિસ્તારમાં રહેતા હો, માની લો કે તમે લોકો છે અમદાવાદમાં રહ્યો છો, તો અમદાવાદની આજુબાજુ કેટલી પ્રાઇવેટ કોલેજો છે? સમજી ગયા? માની લો કે અમદાવાદ છે તો એમાં માની લો કે 5 પ્રાઇવેટ કોલેજ હોય, તો એમાં તમને જે નજીક પડતી હોય એ પહેલાં નંબર ઉપર રાખવાની. કેમ કે પ્રાઇવેટ કોલેજ હોય એટલે તમારે ફી તો જો તમે અહીંયા રહેશો કે બીજે ગમે ત્યાં રહેશો, ફી તો તમારે ભરવાની જ રહેશે. તો તમે તમારો જે નજીકનો વિસ્તાર છે એ નજીકના વિસ્તારની કોલેજને પહેલાં પ્રાયોરિટી આપો. રેડી? એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે મેં નજીક હોય તો તમને ઘણી રીતે ફાયદો થાય. કેમ કે તમે માની લો કે બહાર જાઓ છો, તો બહાર તમારે શું હોય કે ભાઈ હોસ્ટેલની ફી પર તમને લોકોને ખબર છે કે 50-60-70,000 ગમે એટલી હોઈ શકે, તો તમારે એટલો ખર્ચો બચી જાય. રેડી? માની લો કે તમે લોકો છો જૂનાગઢમાં રહેતા હોવ, તો જૂનાગઢની આજુબાજુની તમે કોલેજ જુઓ. રેડી? તમને જો વેબસાઇટ ઉપર બધી અવેલેબિલિટી છે જ, કઈ કઈ કોલેજ ક્યાં ક્યાં આવેલી છે કે જૂનાગઢની અંદર જુઓ કઈ કઈ કોલેજ છે, તમને નજીક કઈ પડે છે. રેડી? એનો અભ્યાસ કરીને તમે નજીકની કોલેજ નાખો એટલે તમને લોકોને આમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. રેડી? આ બે બાબત છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે સૌ પ્રથમ તમે જો ગૂગલ ક્રોમ ઓપન કરશો, તો તમે ગૂગલ ક્રોમ ઓપન કરશો
એટલે આ રીતનું તમારી સામે પેજ ઓપન થશે. રેડી, તો હવે જુઓ આમાં તમને એ લોકોએ આ વર્ષે એવી સુવિધા આપી જ છે કે તમારે લોકોની આજુબાજુ કઈ કઈ સંસ્થા છે તમને લોકોને ખ્યાલ આવે. હવે જો પ્રોગ્રામમાં આપણે જોઈએ તો આપણે ડિગ્રી ફાર્મસી સિલેક્ટ કરીએ છીએ. ઓકે, તો બ્રાન્ચમાં પણ તમારે ડિગ્રી ફાર્મસી આવે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ. રેડી, તો તમારે પ્રાઇવેટ છે અને તમારું ડિસ્ટ્રિક્ટ માની લો કે અમદાવાદ. અમદાવાદ તમે સિલેક્ટ કરીને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. રેડી, જો આમાં તમને ક્યાં ક્યાં આવી છે ને તમને બધું કહી જ દીધું છે. રેડી, હવે જુઓ પહેલું છે ઇન્સ્ટિટ્યૂટનું નેમ આપી દીધું છે તમને લોકોને, બ્રાન્ચનું નેમ આપ્યું છે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પ્રાઇવેટ, ઓકે, ડિસ્ટ્રિક્ટ ક્યાં આવેલું અમદાવાદ, યુનિવર્સિટી કઈ લાગે છે, એની ફીસ કેટલી છે, એની વેબસાઇટ કઈ છે. રેડી, પછી જો ધીમે ધીમે તમે આ બાજુ આવતા જશો તો હોસ્ટેલ છે કે નહીં, ગર્લ્સ હોસ્ટેલ છે કે નહીં, મેસ છે કે નહીં, ટ્રાન્સપોર્ટ છે કે નહીં, તો એ તમામે તમામ માહિતી છે એ આમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે તમારે અમદાવાદની આજુબાજુ જોઈ લેવાની કે તમારે લોકોને જે કઈ કોલેજ છે એ તમને વધુ અનુકૂળ રહે. રેડી, આ તમારે જે ફીસ છે એ તમારે એન્યુઅલ ફીસ છે. રેડી, પ્રતિ વર્ષની તમારે લોકોને ફી પે કરવાની છે. રેડી, એટલે આમાં તમને બધી જ માહિતી છે એ તમને એસીપીએસએન વેબસાઇટમાં મળી રહેશે. એટલે પહેલાં એનો અભ્યાસ કરીને જ આ રાઉન્ડમાં કોલેજ નાખવાની રહેશે. રેડી, હવે આપણે લોકો નીચે આવી જઈએ છીએ. નીચે આવીને હવે જોજો આપણે શું કરીએ છીએ, ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસી. રેડી, હવે એમાં આપણે જુઓ આપણે ક્યાં જવાનું છે, કટ ઓફ માર્ક્સ 2021 and 2022. રેડી, એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પેજ ઓપન થશે. હવે તમને લોકોને જે આ કટ ઓફ દર્શાવ્યો છે આ મુજબ તમારે લોકોને ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે ખાસ ધ્યાન રાખજો, હવે તમારા રેન્ક મુજબ કઈ રીતે કરવી એ તમને લોકોને કહી દઉં. હવે જુઓ અહીંયા તમને લખું છું બધું. હવે તમારે ટોટલ કેટલી કોલેજ આવેલી છે, તો કે 6 ગવર્મેન્ટ કોલેજ છે બી ફાર્મ માટેની આવેલી છે. રેડી, હવે જુઓ બધા રાઉન્ડ પતી ગયા હતા એ પછી ઓપન કેટેગરીમાં કેટલાથી કેટલા રેન્ક વધારે હતું તો એ લોકોને ગવર્મેન્ટમાં મળ્યું હતું એ જુઓ. હવે જુઓ ઓપન કેટેગરી આવે તો ઓપન કેટેગરીમાં 1 થી લઈને 2423 એટલો મેરિટ રેન્ક જેનો હતો એ લોકોને સરકારી સંસ્થામાં એડમિશન મળ્યું હતું. એટલે તમે તમારો રેન્ક જોઈને અત્યારે અંદાજ લગાવી શકો કે તમને લોકોને સરકારી સંસ્થામાં મળી શકે એમ છે કે નથી. રેડી, આ 6 ગવર્મેન્ટનું થઈને એટલું છે 2423. રેડી, પછી આપણે જોઈએ છીએ તો કે એસસી કેટેગરી, તો એસસી કેટેગરીમાં 1 થી લઈને 7698 રેન્ક હતો સ્ટેટ રેન્ક ત્યાં સુધી તમને લોકોને છે એ સરકારી સંસ્થામાં છેલ્લે 7698 જેનો રેન્ક હતો એને સરકારી સંસ્થામાં મળ્યું હતું. એ જ વસ્તુ આપણે એસટી કેટેગરી માટે જોઈએ તો એસટી કેટેગરી માટે લઈને 1 થી લઈને કેટલું છે 14470. રેડી, આ રેન્ક વચારે હતું એ લોકોને ક્યાં સરકારી સંસ્થામાં મળ્યું હતું. એના પછી આપણે જોઈએ છીએ ઓબીસી, તો ઓબીસીમાં 1 થી લઈને 4214 સુધી જેનો રેન્ક હતો એ લોકોને એડમિશન મળ્યું હતું. એટલે તમે તમારો રેન્ક જોઈને અંદાજ લગાવી શકો કે તમને મળી શકે એમ છે કે નહીં. અને જે ઈડબલ્યુએસ કેટેગરી છે તો ઈડબલ્યુએસ કેટેગરીમાં 1 થી લઈને 2890 જેનો રેન્ક હતો એ લોકોને છે ગવર્મેન્ટ સંસ્થામાં મળ્યું હતું. આ શેનું છે, તો કે બધા રાઉન્ડ પછીનું તમારે કટ ઓફ છે. એટલે આ વસ્તુ એ ખાસ ધ્યાનમાં રાખો. હવે તમારે જો સરકારી કોલેજ છે તો સરકારી કોલેજોમાં કઈ રીતે પસંદ કરવું એ તમને કહું. હવે જનરલી શું હોય, તો કે બધાનો ટ્રેન્ડ કઈ રીતે હોય એ તમને બતાવું. રેડી, તો જો સરકારી સંસ્થામાં બધા લોકો પહેલાં એમએસયુને સિલેક્ટ કરે છે, પછી એલએમ ફાર્મસી કોલેજને સિલેક્ટ કરે છે. એટલે કહ્યું તો કે એમએસયુ છે એ બધા પહેલાં સિલેક્ટ કરશે, પછી કયું સિલેક્ટ કરશે, તો કે એલએમ ફાર્મસી કોલેજ સિલેક્ટ કરશે, પછી વલ્લભ વિદ્યાનગર છે એ લોકો સિલેક્ટ કરે. રેડી, પછી તમારે જો ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ગાંધીનગર સિલેક્ટ કરે, પછી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ સુરત સિલેક્ટ કરે, અને છેલ્લે બીકે મોદી ફાર્મસી કોલેજ છે એ લોકો સિલેક્ટ કરે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. રેડી, હવે જો આ એમએમ છે એ તમારે ધ્યાનમાં નથી લેવાના, તમારે માત્ર ને માત્ર તમારો રેન્ક છે એ જ ધ્યાનમાં લેવાનો છે. હવે તમારે આમાં કઈ રીતે ફાઇન્ડ કરવું એ તમને લોકોને કહું. હવે માની લઉં કે તમારો જે રેન્ક છે એ કેટલો છે, અત્યારે હું તમને કહી દઉં. માની લો કે તમારો રેન્ક છે 1500 છે, 1500, અને તમે લોકો ઓપન કેટેગરીમાં આવો છો. રેડી, તો મેં તમને 6 ગવર્મેન્ટ કોલેજ તો કહી જ દીધી છે, એટલે તમારે ઓપન કેટેગરીમાં જોવાનું 1500. એટલે 1500 એટલે તમને લોકોને ગયા વર્ષનો શું ટ્રેન્ડ હતો, જેને 1500 હતું એ લોકોને સુરત અને રાજકોટ એ બે જગ્યાએ એડમિશન મળ્યું હતું, આમાં એ લોકોને પોસિબિલિટી ઓછી હતી.
રેડી. હવે તમારે એ જ રીતે પ્રાઇવેટ સંસ્થામાં તમારે લોકોને જોવું હોય તો તમારે રેન્ક જોઈ લેવાનો છે. બીજી વસ્તુ, હવે માની લો કે તમારો રેન્ક છે એ સારો હોય, રેડી, અને તમે છે આમ આર્થિક રીતે સદ્ધર હો અને તમારે લોકોને નિરમા કોલેજમાં એડમિશન લેવું હોય તો નિરમા કોલેજમાં 1116 હતું ઓપન કેટેગરીમાં રેન્ક, ત્યાં સુધી એડમિશન મળ્યું હતું. એસસી કેટેગરીમાં 2294 હતું તો એ લોકોને મળ્યું હતું. એના પછી શું છે એસટી કેટેગરી, તો 13537 હતું એ લોકોને એમાં એડમિશન મળ્યું હતું, રેડી. એના પછી આપણે જોઈએ છીએ ઓબીસી, તો 2958 રેન્ક હતો એને મળ્યું હતું અને ઈડબ્લ્યુએસમાં 1122, રેડી, 1122 હતા એ લોકોને એડમિશન મળ્યું હતું. એટલે ટૂંકમાં નિરમા કોલેજ છે, તો નિરમા કોલેજની તમને લોકોને પણ ખ્યાલ છે કે એની જે વર્ષની ફી છે એ 201000 છે, રેડી. આમાં તમારો TFWSમાં વારો આવી જાય તો તમને લોકોને પ્રોબ્લેમ નથી, રેડી. એટલે તમારે સજેસ્ટમાં મેં જુઓ બધા લોકોને ગવર્મેન્ટ કોલેજ કઈ રીતે પસંદ કરવી એ મેં તમને શીખવાડી દીધું, રેડી. એટલે એવું નથી, પણ તમારે મેનર કે ક્રમમાં આ જ રીતે રાખવાનું છે, તમારો ગમે એ ક્રમ હોય એ રીતે, રેડી. હવે જુઓ, હવે માની લો કે તમારે લોકોનો જે મેરિટ રેન્ક છે એ મેરિટ રેન્ક સમજી લ્યો કે 3000 છે, રેડી, 3000 ઓપન કેટેગરી. હવે તમે રહ્યો છો જૂનાગઢમાં, તો જૂનાગઢમાં તમને લોકોને ખબર છે કઈ કઈ કોલેજ છે એ તમારે લોકોને આપણે જોઈએ છીએ, રેડી. તો તમારે આ છે એમાં સર્ચ મારવાનું. હવે એમાં તમારે જૂનાગઢ જુઓ, NCPI પૂછે, એટલે કે જૂનાગઢ છે પેલી, તો એમાં કેટલાય અટકું, તો કે તમારે 5056, તમારો રેન્ક કેટલામો છે 3000, તો તમને આમાં મળી જવાની શક્યતા વધુ છે, રેડી. પછી તમારે જો જૂનાગઢમાં 2-3 કોલેજો આવેલી છે, રેડી. બીજી તમારે જો NRVIP કોલેજ છે, તો એમાં કેટલાય અટકું હતું 13002 એ અટકું હતું, રેડી. તો એની સાપેક્ષમાં તમારે કઈ કોલેજમાં લેવું જોઈએ, તો કે આ જે તમારી જૂનાગઢની પહેલી કોલેજ છે NCPAમાં તમારે છે એ સિલેક્ટ પહેલાં રાખવાની, રેડી. આ વસ્તુ તમને લોકોને એક વસ્તુ સમજાણી. પછી સુભાષ કોલેજ છે, તો સુભાષ કોલેજમાં 9139 છે એ ત્યાં અટકું હતું. આ વસ્તુ દરેકને સમજાણી પહેલાં, રેડી. તો આ પ્રમાણે તમારે આ PDFનો અભ્યાસ કરીને તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે. પણ સૌથી પહેલાં તમારે કયા કયા મુદ્દા યાદ રાખવાના, તમારા ઘરની જે નજીકમાં હોય એ નજીકની જે કોલેજીસ છે એ તમે લોકો પહેલાં પસંદ કરો, સમજી ગયા. જૂનાગઢ રહેતા હોય તો પહેલાં જૂનાગઢની પસંદ કરો, પછી તો કે રાજકોટની પસંદ કરો, પછી જૂનાગઢની નજીક તો કે રાજકોટ પડે, રાજકોટની નજીક તો કે ભાઈ તમારે પછી અમદાવાદ પડે, રેડી. પછી જૂનાગઢની નજીક પોરબંદર પડે, ગીર સોમનાથે પડે અને અમરેલીએ પડે, તો એ પ્રમાણે તમારે લોકોને સિલેક્ટ કરવાની છે, રેડી. એટલે આ વસ્તુ હવે તમને લોકોને બધાને સમજાઈ ગઈ હશે એ પ્રમાણે હું આશા રાખું છું, રેડી. હવે તમે તમારી રીતે જે ચોઈસ ફિલિંગ છે એ વ્યવસ્થિત રીતે તમે કરી શકશો, રેડી. હવે એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની આમાં છે, ફી પ્રમાણે પણ તમારે ગોઠવવી હોય તો તમે લોકો ગોઠવી શકો છો કે જેની ફી ઓછી હોય એ તમે પહેલાં રાખો એ રીતે. હવે એક ખાસ અગત્યની નોંધ, રેડી. આ અગત્યની નોંધ તમારા બધા માટે ખાસ જરૂરી છે. આ રાઉન્ડમાં તમે તમારી પહેલાં ગવર્મેન્ટ કરી લીધી, પછી નજીકની કરી લીધી પ્રાઇવેટું, હવે તમે મેક્સિમમ એવો પ્રયત્ન કરો કે આ મોક રાઉન્ડમાં તમે લોકો વધુમાં વધુ કોલેજ એડ કરી શકો, વધુમાં વધુ કોલેજ એડ કરો, ઓકે. એમાં તમને જ્યાં મળે એને આધારે તમે પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો, કેમ કે પહેલો રાઉન્ડ તમારે બહાર પડી જાય ત્યારે પહેલા રાઉન્ડ પછી તમારું ભણવાનું ચાલુ થઈ જશે, રેડી. હવે બીજો રાઉન્ડ છે એ તમારે લોકોને હેડ દિવાળી પછી આવવાનો છે, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો, રેડી. પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળી જાય છે તો એ કોલેજમાં તમે ફી ભરીને શું કરો, ભણવા માંડો, રેડી. કેમ કે બીજો રાઉન્ડ છે એ તમારે દિવાળી પછી જ આવશે, મેડિકલનો જ્યારે બીજો રાઉન્ડ આવશે, પેરામેડિકલનો બીજો રાઉન્ડ આવશે, એ પછી જ તમારા લોકોનો રાઉન્ડ આવવાનો છે. એટલે તમે લોકો ખાસ કરીને પહેલા રાઉન્ડ વધુમાં વધુ કોલેજ એડ કરો, બધે બધી કોલેજ નાખવી, બધે બધી કોલેજ એડ કરી નાખજો, રેડી. એ તમને મેક્સિમમ કહું છું, રેડી. અને ખાસ કરીને ચોઈસ ફિલિંગમાં તમે બી ફાર્મ સિલેક્ટ કરો અને ડી ફાર્મ સિલેક્ટ કરો એ ખાસ ધ્યાનમાં રાખજો, રેડી. ઘણા લોકો ડી ફાર્મ સિલેક્ટ કરે એટલે એને એ પ્રમાણે કોલેજ મળે, ભૂલથી ડી ફાર્મ સિલેક્ટ થઈ જાય છે, પણ બી ફાર્મ સિલેક્ટ કરજો એટલે પ્રોબ્લેમ ના આવે, રેડી. જે લોકોને ડિપ્લોમા ફાર્મસીમાં લેવાની ઈચ્છા હોય તો એ ડી ફાર્મા સિલેક્ટ કરજો, રેડી. પણ મેક્સિમમ પણે તમે શું કરજો,
બી ફાર્મ સિલેક્ટ કરાય એ તમે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? એટલે હવે તમારા મેરિટ રેન્ક મુજબ તમારે કઈ કોલેજ પસંદ કરવી જોઈએ એ તમારે એનાલિસિસ કરીને ધ્યાનમાં રાખો. અને એક બીજી વસ્તુ, પહેલા રાઉન્ડનું જે મેરિટ છે ને હંમેશા ઊંચું જ જાય. રેડી? બીજા રાઉન્ડનું જે મેરિટ છે એ તમારે પછી નીચું નીચું જતું જાય એટલે તમારો વારો આવતો જાય. આ જે તમારે જે કટ ઓફ દર્શાવ્યા છે એ તમારે લોકોને લાસ્ટ રાઉન્ડના દર્શાવ્યા છે. રેડી? એટલે હવે હું આશા રાખું છું કે તમને લોકોને તમારા રેન્ક ઉપરથી કઈ કોલેજ પસંદ કરવી, કઈ રીતે પસંદ કરવી એ તમને આરામથી સમજાઈ ગયું હશે. એટલા માટે કહું છું મેક્સિમમ બધી કોલેજ છે એ તમે એડ કરી નાખજો. રેડી? અને હજી તમને લોકોને કોઈ ક્વેરી હોય તો નીચે તમે લોકો કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયોને ખાસ કરીને બીજા સાથે શેર પણ કરજો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવે કે કઈ રીતે ચોઈસ ફિલિંગ આપણે વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. અને ચોઈસ ફિલિંગ થઈ જાય એ પછી તમારે લોકોને લોક કરવાની છે, એ લોક તમે કરી નાખજો. રેડી? અને આવી જ માહિતી માટે આ ચેનલને વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો.